நமோ நோய் சௌரி அந்தானம் நமோ நோய் சௌரிதானம் நமோ நோய் சௌராயிரியானம் நமோ நோய் சௌஜாயானம் நமோ நோய் சௌ திரிதாவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் கமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் மகவானயோ மகனம் ஊக்கமோகி மங்களன் குன்கொண்டாரி உஜேந்திர முழு மங்களன் நமாசுமரி சாராய் નેમિચંદ સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સાથે આપણે કરી રહ્યા છીએ. સાથે બ્રહ્મદેવજીની ટીકા છે, એમાં આપણે 22મી ગાથાનો સાથે કરી રહ્યા છીએ. 22મી ગાથામાં નિશ્ચયકાળનું વિશેષ લક્ષણ અહીંયા દર્શાવવામાં આવ્યું. એટલે બીજી રીતે કહીએ તો કાળાણુ કેટલા છે, સંખ્યા અપેક્ષાએ એ વાત કરી, અને એ કાળાણુ ક્યાં છે એ વાત પણ એમાં સાથે લીધી, અને એને પછી કેટલાક પ્રશ્નો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું. નિશ્ચય કાળના રહેવાના ક્ષેત્રનું ક્યાં છે તે, તથા દ્રવ્યની સંખ્યાનું પ્રતિપાદન, એટલી વાત મૂળ ગાથાની અંદર કરી છે, પણ એની સાથે એની સ્પષ્ટતા કરવા માટે કેટલીક શંકાઓ કરી, અને એ પછી એના સમાધાન પણ પૂજ્ય બ્રહ્મદેવજીએ આપ્યા, એટલી વધારે સ્પષ્ટતા થઈ. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે અત્યારે લઈ રહ્યા છીએ. એનો થોડો ભાગ આપણે કર્યો છે, હવે આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 207 ઉપર આપણે ટીકામાં એ વાત લીધી. કાળ દ્રવ્યને દ્રવ્ય તરીકે પહેલા સિદ્ધ કરવા માટે દ્રવ્ય કોને કહેવાય એ પહેલું સિદ્ધ કર્યું. એમાં આંગળીનું દ્રષ્ટાંત આપીને એમ કહ્યું કે આંગળી સીધી છે અને પછી વાંકી થઈ, એટલે બે અવસ્થા થઈ. જે પૂર્વની અવસ્થા જે સીધી હતી તે, અને પછી બીજી અવસ્થા થઈ તે વક્ર થઈ અથવા તો વાંકી થઈ. તો બંને અવસ્થા વખતે આંગળી તો આંગળી જ રહી. એ દ્રષ્ટાંત દ્વારા દ્રવ્ય સમજાવ્યું કે દ્રવ્ય જે છે એની અવસ્થા બદલાય તો બધી અવસ્થાઓ વખતે દ્રવ્ય તો દ્રવ્ય જ રહે છે. ગમે તેટલી અવસ્થા બદલાય, અનંત અવસ્થાઓ બદલાય, અનંત પર્યાયો થાય, છતાં પણ દ્રવ્ય તો તેવું ને તેવું જ રહે છે. અને એ વાત કરી, અને એ વાતને અહીંયા ગુરુદેવે આગળ વધારે સમજાવી છે, ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. કહે છે કે જેવી રીતે કેવળ જ્ઞાન આદિ પર્યાયનો ઉત્પાદ થાય છે, ટીકામાં પણ પૂજ્ય બ્રહ્મદેવજી આ ઉદાહરણ લીધું છે, અને એ મહત્વનું ઉદાહરણ છે કે જેવી રીતે કેવળ જ્ઞાન આદિ પર્યાયનો ઉત્પાદ થાય છે અને નિર્વિકલ ધ્યાન જે કેવળ જ્ઞાનનું કારણ છે તેનો નાશ થાય છે, ને એ બંનેના આધારભૂત જે પરમાત્મ દ્રવ્ય છે તે રૂપે જીવ ધ્રુવ છે. આ વાત સમજાવી એટલે એમાં આપણને મહત્વની વાત તો એ પ્રાપ્ત થાય છે કે જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વિરિય, અનંત સુખ એવા જે ચતુષ્ટય પ્રગટ થાય છે, એવી જે દશા પ્રગટ થાય છે એ પણ દશા છે, એ પણ અવસ્થા છે. અને જે વખતે એ પોતે નિર્વિકલ ધ્યાનમાં શ્રેણી ચડે છે, કેવળ જ્ઞાન થાય છે તો કઈ અમસ્તુ તો થતું નથી, સાતમા ગુણસ્થાનથી આગળ વધીને જે શ્રેણી ચડે છે, ક્ષપક શ્રેણી માંડી છે, એટલે શું છે એમાં એની પર્યાય બદલાઈ ગઈ છે. અને એ આઠમું, નવમું, દસમું અને તે પછી બારમા ગુણસ્થાને અને એમાં પછી બીજું શુક્લ ધ્યાન પ્રત્યે આ બધું જે થઈ રહ્યું છે એ બધી એની દશા પલટાઈ ગઈ છે, અને એ પછી તેરમા ગુણસ્થાનની અવસ્થામાં આવે છે. તો એ પહેલાની બધી અવસ્થાઓ સાતમા ગુણસ્થાનથી શરૂ કરી અને જે જે અવસ્થાઓ એની થઈ, આઠ, નવ, દસ, બારમા, આ બધું અંતર્મુહૂર્તમાં બધું થાય છે, પણ એ અવસ્થાઓ તો આત્માની થઈ ને, અને ત્યાર પછીથી એની એ અવસ્થા થઈ કે જેમાં એ અરિયંત પરમાત્મા થઈ જાય છે, તેરમા ગુણસ્થાનની અવસ્થા થાય છે. તો આ જે બધી અવસ્થાઓ જે થઈ એ બધી અવસ્થાઓનું શું થયું? જ્યારે તેરમા ગુણસ્થાનમાં અરિયંત દશા થઈ તો પહેલાની બધી અવસ્થાઓ જે છે એનું શું થયું? એનો નાશ થયો ને, અવસ્થા તરીકે એનો નાશ થયો.
પણ છતાંય પોતે ભગવાન આત્મા તો રહ્યો ને, એટલે એમ એ દ્રવ્યને અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું. જે પેલી આંગળીના ઉદાહરણથી જે આંગળી એની એજ રહી, એ તો બહુ સામાન્ય ઉદાહરણ થયું, પણ અહીંયા આપણને ઉપયોગી થાય અધ્યાત્મમાં એવું ઉદાહરણ પૂજ્ય બ્રહ્મદેવજી આપ્યું. અને એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે કે એ અવસ્થા જે છે, એ નિર્વિકલ્પ ધ્યાનની જે અવસ્થા જે હતી, એની અંદર આ આખો એને ગુણસ્થાનમાં ક્ષપક ગુણસ્થાનની શ્રેણી ચડવાનો આખો જે પુરુષાર્થ થયો, તો એ બધી અવસ્થાઓ હતી. એ અવસ્થાઓનો નાશ થાય છે અને પછી ધીરમા ગુણસ્થાનની અરિયંતની અવસ્થા એ પ્રગટ થાય છે. એટલે એ પણ ચેપ્ટે છે તો અવસ્થા, પણ એ બધી અવસ્થાઓને આધાર શું, બધી અવસ્થાનો આધાર શું, શેની બધી અવસ્થાઓ, અવસ્થા અવસ્થા કરો છો પણ કોની, શેની અવસ્થા, કયા દ્રવ્યની અવસ્થા? તો કે શુદ્ધ આત્મદ્રવ્ય છે એની અવસ્થા છે. એટલે અહીંયા બે અવસ્થાની અપેક્ષાથી વાત લીધી છે. એટલે કહે છે કે જેવી રીતે કેવળ જ્ઞાન આદિ પર્યાયોનો ઉત્પાદ થાય છે અને નિર્વિકલ્પ ધ્યાન જે કેવળ જ્ઞાનનું કારણ છે તેનો નાશ થાય છે, અને એ બંનેના આધારભૂત જે પરમાત્મ દ્રવ્ય છે તે રૂપે જીવ ધ્રુવ છે. આ રીતે વસ્તુ ધ્રુવ છે એનો નિર્ણય જયારે થાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સમય સમય મારા પરિણામ બદલાઈ રહ્યા છે, તે છતાંય હું તો ત્રિકાળી શુદ્ધ એવો ને એવો જ છું. મલિન પરિણામ વખતે પણ હું એનો એ શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છું, નિર્મળ પરિણામ વખતે પણ એનો એ જ હું ભગવાન આત્મા શુદ્ધ છું. અને એ ધ્રુવ વસ્તુ છે એટલે તો એનું લક્ષ્ય થઈ શકે છે. જો એ વસ્તુ ધ્રુવ ત્રિકાળ શુદ્ધ ન હોત અને એ મલિન હોત તો શું થાત? એ વસ્તુ પોતે મલિન નથી થઈ, એ મલિન હોત તો પછી શુદ્ધતા ક્યાંથી પ્રગટ થાત? એટલે વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એ શુદ્ધ છે એવો નિર્ણય એ આપણને સમયસારની 11મી ગાથાનો સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે આપણને નિર્ણય થાય છે કે વસ્તુ બદલાઈ નથી, વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એ શુદ્ધના આશ્રય જે નિર્મળ પરિણામ થાય છે એ વાત ત્યાંથી પણ આપણને પ્રાપ્ત થાય છે. બહુ મહત્વની વાત છે. વસ્તુમાં કાંઈ ફેર પડતો જ નથી. જે દેખાય છે આપણને, જે ખ્યાલમાં આવે છે, એ બધું શું છે? પર્યાય છે. તો અહીંયા આ ધ્રુવ બતાવ્યું, અહીંયા આપણને આ દ્રવ્ય બતાવ્યું કે આ દ્રવ્ય છે, અને એ દ્રવ્યને સાબિત કરી અને જે વાત કરવામાં આવી એ બહુ મહત્વની છે. આપણે તો માત્ર કાળ દ્રવ્યને સમજવું છે કે એ દ્રવ્ય અને જે આ જે સમયના જે બધા પરિમાણો જે છે, સેકન્ડ મિનિટ વગેરે જે છે બધા, એ બધી એની પર્યાય છે. એ વાત તો આપણે સમજી ગયા છીએ, પણ અહીંયા આ ઉદાહરણમાં ઘણી તત્વજ્ઞાનની મોટી વાત કહી છે. ગુરુદેવ કહે છે કે આ રીતે જીવ દ્રવ્યની સિદ્ધિ થાય છે. આ રીતે જીવ દ્રવ્યની સિદ્ધિ થાય છે. ભગવાનની પર્યાયનો વિચાર કરતા આપણને શુદ્ધ આત્માની સિદ્ધિ થઈ જાય છે કે બસ આત્માનું સ્વરૂપ શુદ્ધ જ છે એનો નિર્ણય થઈ જાય છે. અને દ્રષ્ટાંતનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી છે, રાગ દ્વેષ વિકાર છે. રાગ દ્વેષના પરિણામ શું? એ બધો વિકાર છે. અને શુભાશુભ ભાવ જે થઈ રહ્યો છે એ બધો પણ વિકાર છે, એ પણ સ્વરૂપને અનુસરીને નથી. અલ્પજ્ઞ દશા દેખાય છે તે આત્માનું ખરું સ્વરૂપ નથી. વર્તમાનમાં આપણને અલ્પજ્ઞ દશા છે તો કઈ આત્માનું ખરું સ્વરૂપ નથી. હું આત્મામાં એકાગ્ર થાઉં તો મને કેવળ જ્ઞાન પ્રત્યે એમ છે એમ પ્રથમ જ્ઞાન કરવું જોઈએ. એટલે કે મારું શુદ્ધ સ્વરૂપ છે એવો નિર્ણય થાય અને એનું લક્ષ્ય કરવા મને એવા નિર્મળ પરિણામ પ્રગટે, એવા નિર્ણય સહિત આખો પુરુષાર્થ છે. શરીર મન વાણી એક ક્ષેત્રે હોવા છતાં એ બધું ભૂતગળ દ્રવ્ય છે, એ બધું કાંઈ નથી. બહારમાં જે સંયોગે કરીને જે પદાર્થો પ્રાપ્ત થયા છે, પૈસો કુટુંબ વગેરે, એ બધા પણ કાંઈ પોતાની સાથે આવતા નથી, એ પણ પોતાનું દ્રવ્ય નથી. જીવ મમતા કરે છે એ બધા પ્રત્યે, અથવા તો એ મમતા રહીત આત્માની શ્રદ્ધા કરે, એની એ મમતા કરે અથવા મમતા ન કરે, પણ ગમે તે વખતે એની મમતા કરે ત્યારે એને ન કરે ત્યારે પણ જીવ તો એનાથી બધાથી પરથી એ જુદો જ છે, પૃથક છે. પણ મમતાથી સર્વથા પૃથક નથી. જીવ પરથી પૃથક છે પણ મમતાથી
સર્વથા પૃથક નથી. સર્વથા પૃથક નથી એટલે શું? કે સંસાર અવસ્થામાં એ પોતે એનાથી જુદો પડતો નથી. એ વખતે એનું ઉપાદાન કારણ અશુદ્ધ છે, એ વખતે એ મમતાથી જુદો નથી, એ પરિણામ એના જ છે, એ પરિણામ વિભાવ ભાવરૂપ પરિણામ એના જ છે. એટલે એમ એ અપેક્ષાએ એનાથી જુદો નથી, એટલે સર્વથા પૃથક નથી. પણ પરમાર્થે જોવા જઈએ તો મમતા એનું સ્વરૂપ નથી, મમતાથી જુદો છે. મમતા પોતામાં પોતાની ભૂલથી કરે છે ને પર મમતા કરાવતું નથી. એમ જ્ઞાન કર્યા પછી મમતા અનિત્ય છે અને આત્મા જ્ઞાન સ્વભાવી મમતા રહિત નિત્ય પદાર્થ છે એમ આત્માના શ્રદ્ધા જ્ઞાન કરી મમતા ઘટાડી શકાય. આત્માના શ્રદ્ધા જ્ઞાન કરવાથી મમતા ઘટે, એમ કરવાથી રાગ ઘટે, અને રાગ ઘટે તો દ્વેષ ઘટે. કેમ કે રાગ અને દ્વેષ તો સિક્કાની બે બાજુ જેવા છે. કોઈ કહે કે અમને રાગ છે પણ દ્વેષ નથી, એમ હોય જ નહીં. રાગ હોય તો દ્વેષ હોય જ, અને એ રાગને ઘટાડવામાં આવે છે તો જ પછી દ્વેષ થતો નથી કોઈના પ્રત્યે. પણ રાગ છે ત્યાં સુધી એના તરફથી આપણને કાંઈક અપેક્ષા છે, આપણને એના પ્રત્યે રાગ છે, અને જો એ આપણું અપમાન કરે તો આપણને કેવું લાગે છે. અને આપણને આપણી હાજરીને ગણે જ નહીં જેના પ્રત્યે આપણને રાગ છે તો આપણને કેવું દુઃખ થાય છે, પછી દ્વેષ થઈ જાય છે કે એટલે આટલું આટલું મેં એના માટે કર્યું ને. એટલે રાગ જે છે ત્યાં દ્વેષ થવાનો સંભવ રહે છે. જેમના પ્રત્યે રાગ નથી એના કોઈ પણ પ્રકારના વર્તનો જે થતા હોય એને આપણે ગણકારતા નથી. પણ જેના પ્રત્યે રાગ છે અને એના વર્તન આપણે ઈચ્છીએ પ્રમાણે ન થાય તો તરત દ્વેષ થઈ જાય છે. એટલે રાગ અને દ્વેષ બંને સાથે છે, તો બંને સાથે જ ઘટી શકે. એમ ન બને કે દ્વેષ જાય અને રાગ એકલો રહે, એમ બનતું જ નથી. એટલે અહીંયા તો રાગની અપેક્ષાથી વાત કરી એટલે સમજ્યું કે એમાં ક્રોધ માન માયા લોભ એ બધું એમાં સાથે આવી જાય છે. રાગ અને દ્વેષ બધું એમાં એ રીતે આવી જાય છે. તો આત્માના શ્રદ્ધા જ્ઞાન કરી મમતા ઘટાડી શકાય, તેમજ તેનો અભાવ કરી શકાય, એટલે કે યથાર્થ ભાન કરી લીનતા કરી સ્વરૂપમાં લીનતા કરી વિતરાગતા પ્રગટતા કેવળ જ્ઞાન પ્રગટે છે. તે જ વખતે ધ્યાનનો નાશ થાય છે. અહીંયા ધ્યાનનો નાશ થયો ને એ વાત કેટલાકને ન સમજાય ન બેસે, એટલા માટે આ વાત ગુરુદેવ વધારે સ્પષ્ટ કરી શકે કે એ ધ્યાન જે છે એ ધ્યાનની એ પર્યાય છે, એ પૂર્વની પર્યાય જે છે એનો વ્યય થઈ અને નવી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. પણ એ ધ્યાનની પર્યાય હતી એ, અને એ કેવળ જ્ઞાનની પર્યાય એ બંનેનો આધાર તો ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે ને, એ દ્રવ્ય છે, એ દ્રવ્યને અહીંયા સિદ્ધ કર્યું છે. અને ધ્યાનની વાત નીકળી છે તો ગુરુદેવ વધારે એને સમજાવે છે કે કેવું છે ધ્યાન. નિર્વિકલ્પ ધ્યાન છે ને તે કેવળ જ્ઞાન પ્રગટવાનું કારણ છે. એમને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને ચૂકીને શરીરની ક્રિયા હું કરી શકું છું, પુણ્ય પાપ હું કરું છું એવી વાસનાની ગંધ તે વિકાર છે, અને એ ભૂંડું ધ્યાન છે. એ પણ ધ્યાન છે પણ એ ભૂંડું ધ્યાન છે. બહારમાં અજ્ઞાની જીવો મજા માને છે અને એમાં જ રોકાઈ રહે છે, એ બધું ભૂંડું ધ્યાન છે. આગળ કહે છે કે જગતના પદાર્થો જગતના કારણે છે એમ નહીં માનતા, અમો આટલું જગતનું કરીએ છીએ એના કાર્યો અમે કરીએ છીએ, અમે મંદિર બનાવ્યું કે અમે કાંઈક બીજું કર્યું કે લાઇબ્રેરી કરી કે વગેરે જે કાંઈ કરીએ, તો કહે છે કે એ જગતના પદાર્થો છે એના કાર્ય તું કરી શકતો નથી. એટલે એવા અભિમાન છોડ. એમ અભિમાન કરી અને જીવ ખોટી માન્યતા કરી રહ્યો છે, એ જુઠ્ઠું માની રહ્યો છે, અને એ પણ ભૂંડું ધ્યાન છે. એમાં માન કસાય પોષે છે એ પણ ભૂંડું ધ્યાન છે. આ બધું ધ્યાન છે સ્વવિકલ્પ દશાની અંદર, એને એ બધું એક પ્રકારે ધ્યાન છે, એ ભૂંડું ધ્યાન છે, એ છોડવા લાયક ધ્યાન છે. આખો દિવસ જીવ જે વિચારણામાં રહે છે એમાં મોટે ભાગે તો એવા ભૂંડા ધ્યાનમાં જ રહે છે. આમ કરીએ તેમ કરીએ, આવી રીતે જઈએ આવી રીતે આવીએ, આમ કરવાથી આમ થાય તેમ થાય. ગુરુદેવ કહે છે કે એ બધું ભૂંડું ધ્યાન છે, જેમાં તું કાંઈ કરી શકતો નથી એ વિષયમાં જ તું રોકાઈ રહ્યો છું. પણ એના બદલે ધર્મી શું વિચાર કરે છે? ગુરુદેવ કહે છે કે ધર્મી જીવ વિચાર કરે છે કે સંયોગો મારાથી જુદા છે, ભિન્ન છે, સંયોગો મારામાં નથી, તેના પરિણામ કે ક્રિયા તેનાથી થાય છે,
એમાં નિમિત્ત કારણ તરીકે કર્મના ઉદય વગેરે ભલે હોય અને બીજા જીવો પણ એમાં નિમિત્ત કારણ તરીકે હોય તો હોય, પણ એ પરિણામ જે છે કે ક્રિયા જે છે એ બધી એ એનાથી છે, એ મારાથી નથી. હું એનો જાણનાર છું. મારામાં મારા કારણે રાગ દ્વેષ થાય છે એ સંયોગો મને રાગ દ્વેષ કરાવે છે એમ નથી, અને મારામાં મારા કારણે રાગ દ્વેષ થાય છે એ દુઃખદાયક છે, એ દુઃખદાયક છે, એ વિકાર છે. અને વિકાર રહિત શુદ્ધ જ્ઞાન સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કરવા એ સુખદાયક છે અને એ જ ધર્મ છે. અને એમ સત સ્વભાવની રુચિ થતા વિકાર અને ભાંતિની રુચિ છૂટી જાય છે. તે જીવને વિશેષ સ્થિરતા કરતા નિર્વિકલ્પ ધ્યાન થાય છે. કેવી રીતે નિર્વિકલ્પ ધ્યાન થાય છે એ વાત ગુરુદેવે બતાવી. સંસારના સમજૂને ડાયા દુનિયાના ડાયા જીવો એ બધા મમતામાં પાકા છે, મમતા કરે છે જાત જાતની, ધર્મના નામે મમતામાં રોકાઈ રહ્યા છે. અમે આમ કર્યું, અમે આમ કર્યું, તેમ કર્યું વગેરે. ભાઈ એ બધું કાર્ય જે જેનું જે થવા યોગ્ય છે તે જ થવાનું હતું, અને તું નકામાનો એના વિકલ્પોમાં કેટલો સમય બગાડે છે, કેટલા કલાકોના કલાકો એ ધર્મના નામે જે થવાનું છે એના એના માટે તું વિચારણામાં બગાડે છે. આયોજન કરવા બેસે છે તો આયોજન માટે કેટલા કલાકોનો સમય એમાં જ બગાડી નાખે છે. એ વખતે એને આત્મા તો ભૂલાઈ જાય છે કે નથી ભૂલાઈ જતું. એક એક કોઈક ધર્મનો પ્રસંગ અમુક દિવસ માટે ઉજવવો છે અને એની તૈયારી માટે એક મહિનાથી તૈયારી કરે છે, એ દરમિયાન એ આત્માનો કેટલો વિચાર કરે છે. આપણે જરાક શાંત ચિત્તથી વિચાર કરીએ તો ખ્યાલ આવે. અને એમાં એને કેટલો બધો રાગ છે, અને એમાં એ ઈચ્છે છે એ પ્રમાણે થવામાં કોઈ જો વિરોધ કરતું હોય તો કેટલો દ્વેષ પણ થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે સંસારના સમજુ કહેવાતા જીવો પોતાને સમજુ માને, બીજા એને ડાયા માને છે, દુનિયાના ડાયા, એ જીવો મમતામાં પાકા છે, મમતામાં પાકા છે. અહીં આચાર્ય ભગવાન કહે છે કે તારું સ્વરૂપ તો સચિદાનંદમય છે. સત એટલે કાયમ રહેનારો જેનું અસ્તિત્વ છે તે સત છે. ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે આહલા જ્ઞાન. તારું સ્વરૂપ તો સત ચિદાનંદ છે, અને એમાં પોતાને એવો આનંદ પોતાના સ્વરૂપ માંથી જ પ્રાપ્ત થાય છે. એટલે એ આનંદ એ મારું કાયમી સ્વરૂપ છે એમ ધર્મી વિચારે છે. શરીર પૈસા વગેરે અહીંયા બધા પડ્યા રહે છે, એ કઈ મારા નથી. ધર્મી એનો કોઈ વિચાર કરતો નથી. પર્યાયમાં એ કલ્પના થાય છે એ બધું તો ઉપાધિજન્ય છે. કલ્પના પણ નહીં, કોઈ વિકલ્પ પણ નહીં, કલ્પના રહિત જ્ઞાન અને આનંદ તે મારું સ્વરૂપ છે એમ પ્રતીતિ અને સ્થિરતા કરતા નિર્વિકલ્પ ધ્યાન પ્રગટે છે, અને તે મોક્ષ માર્ગ છે અને કેવળ જ્ઞાન અને મુક્તિનું કારણ છે. માટે તેને કારણ સમયસાર કહેવાય છે. આ કારણ સમયસાર શબ્દ પૂજ્ય બ્રહ્મદેવજીએ જે મૂક્યો હતો કે એનો નાશ થાય છે. ક્યારે નાશ થાય છે? તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે, એમ જે કહ્યું હતું એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી. આ જ કારણ સમયસાર છે, જે નિર્વિકલ્પ ધ્યાન રૂપ જે છે એને કારણ સમયસાર છે કહેવામાં આવ્યું, એ પર્યાય રૂપે કહેવામાં આવ્યું છે. એને એ પૂર્વની પર્યાય છે. તેની પૂર્વની પર્યાય તેની પહેલાની પર્યાય છે, તો કેવળ જ્ઞાન પહેલાની એ પર્યાય છે. પણ એ પર્યાય એ કારણ સમયસાર અને એનો અને અહીંયા કારણ સમયસારને આ રીતે પર્યાય રૂપે કહેવામાં આવ્યું છે, તો એનો એ પર્યાય અને અત્યારે વર્તમાન કેવળ જ્ઞાનની પર્યાય પ્રગતિ એનો બંનેનો આધાર તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે, અને એ દ્રવ્ય છે એમ કરી અને દ્રવ્યને સિદ્ધ કર્યું. ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ ત્રણેયને એ રીતે સિદ્ધ કર્યા. અહીંયા ગુરુદેવ આગળ સમજાવે છે કે મોક્ષ માર્ગનો અથવા ધ્યાનરૂપી વિતરાગી પર્યાયનો નાશ અને કેવળ જ્ઞાનનો ઉત્પાદ અને આત્માની ધ્રુવતા આમ ત્રણે એકી સાથે છે. કેવળ જ્ઞાનના ઉત્પાદનો અને મોક્ષ માર્ગના વ્યયનો આધાર ધ્રુવ જીવ પદાર્થ છે. એ જ ધ્રુવ છે, એ જ એનો આધાર છે, જે બદલાતું નથી એ જ એનો આધાર છે. ગુરુદેવ આગળ અહીંયા કહે છે કે સ્થિરતા થઈ ન શકે તો ચારિત્રનો દોષ છે, પણ ચારિત્ર હોવું જોઈએ, તે વિના કેવળ જ્ઞાન અને મુક્તિ ન હોય એમ યથાર્થ પ્રતીતિ કર.
પેલા એ વાતને તું નક્કી કર, એવી શ્રદ્ધા કર કે ચારિત્ર વિના કઈ કેવળ જ્ઞાન મુક્તિ થતા નથી. બરાબર, અત્યારે ચારિત્રનો દોષ છે, સ્થિરતા નથી થતી, સમ્યક દ્રષ્ટિને પણ એવો દોષ હોય છે. પણ એનો અર્થ એવો નથી, એવો નથી કે સમ્યક દર્શન થયું છે અને ચારિત્ર ગમે તે હોય, એવો અર્થ નથી. પણ એટલી પોતાના પુરુષાર્થની નબળાઈ છે એવું સમ્યક દ્રષ્ટિ તો માને છે અને એ નબળાઈને દૂર કરે છે અને ચારિત્રથી જ આગળ વધી અને જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. એટલે ચારિત્ર હોવું જોઈએ, તે વિના કેવળ જ્ઞાન અને મુક્તિ ન હોય એમ યથાર્થ પ્રતીતિ તો કર. આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા રૂપી પર્યાય એ એક જ કેવળ જ્ઞાનનું કારણ છે. અને જેને જ્ઞાન શ્રદ્ધા થયા છે અને અંશે ચારિત્ર પ્રગટ થયું છે, ચોથા ગુણસ્થાને તો સમ્યક્ત આચરણ ચારિત્ર છે, પછી પાંચમા ગુણસ્થાને દેશ ચારિત્ર છે, અને પછી એ છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિરાજ થાય છે, તેને સર્વવીરતી છે, એવું એને ચારિત્ર હોય છે. અને એ ચારિત્ર જે છે એમાં અંતરંગ ચારિત્ર જે છે ઉત્તરોત્તર એની વૃદ્ધિ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ ઘણી થતી જાય છે અને છેવટે એ યથાખ્યાત ચારિત્ર થાય છે. યથાખ્યાત ચારિત્ર થાય છે અને એ એવું યથાખ્યાત ચારિત્ર થાય છે કે જેમાંથી એને પડવું ના થાય. એટલે અગિયારમા ગુણસ્થાનની દશામાં જે યથાખ્યાત ચારિત્ર છે ત્યાંથી તો એ પાછો ફરે છે, પણ જે બારમા ગુણસ્થાને જાય છે અને એ યથાખ્યાત ચારિત્ર છે એમાંથી પાછા ફરવાનું થતું નથી અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ ચારિત્ર નો વિચાર કરવો જોઈએ. સમ્યક્ત્વનો વિચાર આપણે હંમેશા કરીએ છીએ, પણ આવા ચારિત્રનો પણ વિચાર કરવાનો છે. એની પ્રતીતિ, એની શ્રદ્ધા અંદરમાં થઈ જવી જોઈએ કે એ ચારિત્ર મારે પ્રગટ કરવાનું છે, એ ચારિત્ર મારો સ્વભાવ છે, એ મારી પોતાની વસ્તુ છે. તો ઉત્પાદ વ્યયની વાત અત્યારે જે ચાલી રહી છે તો એને ફરીથી ગુરુદેવ સમજાવતા કહે છે કે હવે એ વાતને આપણે કાળ દ્રવ્યમાં ઉતારીએ. આ તો દ્રષ્ટાંત દ્વારા આપણે દ્રવ્ય અને એના ઉત્પાદ અને વ્યયની વાત લીધી, એટલે ઉત્પાદ વ્યય ને ધ્રુવની વાત લીધી, દ્રવ્યને સિદ્ધ કર્યું, આ પર્યાયોને સિદ્ધ કરી. તો એ વાતને કાળમાં ઉતારી અને કાળ દ્રવ્યને સિદ્ધ કરવું છે. તો હવે એ વાત લે છે કે હવે કાળમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય લાવવું પડે છે. એક પરમાણુ આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે મંદ ગતિથી ગમન કરે તેમાં જે કાળ વીતે છે એને એક સમય કહેવામાં આવે છે અને તે સમયમાં પરમાણુ નિમિત્ત છે અને ઉપાદાન કારણ કાળાણુ છે. તેનાથી વર્તમાન સમયની ઉત્પત્તિ થઈ તે ઉત્પાદ છે. એટલે પરમાણુ જે છે એની જે અવસ્થા, જે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવું થયું, એ પરમ એ ગતિ જે થઈ એ તો પરમાણુનું જ કાર્ય છે. પણ એને અહીંયા વ્યવહાર કાળને સમજવા માટે આપણે એને એ અપેક્ષાથી કહીએ છીએ કે એ પરિણમન જે છે એ ક્રિયારૂપે પરિણમન ત્યાં થયું છે. તો એ પરિણમન અથવા તો બીજી રીતે પરિણમન બીજા દ્રવ્યનું લઈએ કે જેમાં એની અવસ્થા બદલાઈ હોય એ રૂપે પરિણમન લઈએ, તો એ કોઈ પણ પરિણમન જે છે એનું લક્ષ કરતા આપણને એ કાળની પર્યાયનો ખ્યાલ આવે છે. એટલે ગુરુદેવે એ રીતે અહીંયા સમજાવ્યું છે. એનો અર્થ જે જગ્યાએ જેમ લાગુ પડતો એમ લેવો. તો કે છે કે તે સમયમાં પરમાણુ નિમિત્ત છે, એ અપેક્ષાથી નિમિત્ત છે અને ઉપાદાન કારણ કાળાણું છે. કેમ કે પર્યાય જે થઈ એ તો કાળની થઈ છે, કાળાણુની પર્યાય થઈ છે અને તેનાથી વર્તમાન સમયની ઉત્પત્તિ થઈ તે ઉત્પાદ છે. તે જ વખતે પૂર્વ સમયનો નાશ થયો તે વ્યય છે તથા વર્તમાન તથા ભૂત સમયના આધારભૂત કાળ દ્રવ્યની ધ્રુવતા સાબિત થાય છે. આ ચીજ હમણાં આવી તે સમયનો ઉત્પાદ, પૂર્વે બીજે હતી તે પૂર્વ સમયનો નાશ અને કાળનું ધ્રુવ પણ, આમ ઉત્પાદ બે ધ્રુવ લક્ષણના ધારક કાળ દ્રવ્યની સિદ્ધિ થાય છે. જેટલામાં કાળની પર્યાય રહેલી છે તેટલામાં કાળ દ્રવ્ય રહેલું છે. જેટલામાં કાળની પર્યાય રહેલી છે તેટલામાં કાળ દ્રવ્ય રહેલું છે. એટલે કાળ દ્રવ્ય ને અહીંયા એ રીતે સિદ્ધ કર્યું કે આકાશના ક્ષેત્રે કાળાણું છે અને એ કાળ દ્રવ્ય છે એટલે એની પર્યાય ત્યાં થાય છે. આત્મામાં જ્ઞાન પર્યાયમાં નવું જાણવાનું મળતા નવી પર્યાયનો ઉત્પાદ, જૂની નો વ્યય અને આત્મા ધ્રુવ ટક્યો છે. જો જ્ઞાન અપેક્ષાએ ગુરુદેવ અહીંયા આપણને સમજાવ્યું કે
જ્ઞાનની પર્યાય એક વસ્તુ જાણીએ અને પછી બીજું ફરીથી બીજું કંઈક જાણીએ છીએ તો એક પર્યાય જ્ઞાનની અને પછી બીજી જ્ઞાનની પર્યાય એટલે કે છે કે આત્મામાં જ્ઞાન પર્યાયમાં નવું જાણવાનું મળતા નવી પર્યાયનો ઉત્પાદ અને જૂની પર્યાયનો વ્યય અને આત્મા ધ્રુવ તત્વ છે. જ્ઞાન પર્યાય આત્મા પ્રમાણ ક્ષેત્રમાં છે. કોઈ પણ પર્યાય છે એ દ્રવ્યના બધા ક્ષેત્રને વિષય છે. આખા દ્રવ્યના ક્ષેત્રને વિષય હોય, દ્રવ્યના કોઈ ભાગને વિષય પર્યાય હોય એમ હોતું નથી. તો જ્ઞાન પર્યાય આત્મા પ્રમાણ ક્ષેત્રમાં છે. જેટલું આત્માનું પ્રમાણ છે એટલું જ એ જ્ઞાનની પર્યાયનું પણ પ્રમાણ છે. અને આત્મા પણ તેની પર્યાય જેટલા ક્ષેત્રમાં છે આ બીજું સત્ય છે. અને એનો વિચાર કરવા જેવો છે. આત્મા પણ તેની પર્યાય જેટલા ક્ષેત્રમાં છે એટલે કે જ્ઞાનની પર્યાય પોતાની જે છે એટલા જ્ઞાનની પર્યાયની અંદર જ પોતે છે. પોતાની જ્ઞાનની પર્યાય જે પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, અસંખ્ય પ્રદેશી અનંત ગુણ જેમાં રહ્યા છે એવું એ પોતાની સત્તા છે. તો એમાં જ એને જ્ઞાન થાય છે અને આત્મા પણ એમાં જ રહ્યો છે. એથી બહાર બીજે ક્યાંય આત્મા હોય નહીં. બંને વાત સાથે લેવાની છે કે જ્ઞાન પર્યાય આત્મા પ્રમાણ ક્ષેત્રમાં છે અને આત્મા પણ તેની પર્યાય જેટલા ક્ષેત્રમાં છે. વળી આત્મામાં એક ભવનો અંત અને તે જ સમયે બીજા ભવનો ઉત્પાદ છે. એક ભવનો અંત અને બીજા ભવનો ઉત્પાદ છે. એક સમયે અંત આવે અને બીજે સમયે ઉત્પાદ થાય એમ નથી. સમય જુદો નથી. જે સમયે આ ભવનો અંત એ જ સમયે બીજા ભવની શરૂઆત થઈ જાય છે, ઉત્પાદ થઈ જાય છે. જે નિર્વાણ પામે છે એને એ જ સમયે સિદ્ધત્વની શરૂઆત થઈ જાય છે. એટલે સિદ્ધ દશાની આદિ છે, સાદી છે અને પછી અનંતકાળ સુધી એ તો દશા રહે છે. પણ એમાં સમયનો ગાળો નથી. એક સમયે એ પહેલા પહેલી પૂર્વની પર્યાય જે છે એનો અંત આવે ને પછી બીજા સમયે ઉત્પાદ થાય એમ નથી. એક સમયે બંને છે અને તે જ સમયે ભગવાન આત્મા એ તો ધ્રુવ તરીકે રહે છે ને. એ જીવ ધ્રુવ છે. તે જ સમયે જીવ ધ્રુવ છે એ જ રહ્યો છે. એક સમય થયો એમ કેતા વર્તમાન સમયની ઉત્પત્તિ, પૂર્વના સમયનો વ્યય અને બંનેમાં કાયમ રહેનાર કાળની ધ્રુવતા એમ ઉત્પાદ વય ધ્રુવ લક્ષણવાળું કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે. જો કાળ ત્રિકાળ દ્રવ્ય ન હોય એમ કોઈ માને તો ત્રિકાળી દ્રવ્ય વિના આ સમય થયો એવું સૂચન ક્યાંથી હોય? એટલે કાળ સૂચક ત્રિકાળી દ્રવ્ય વિના કાળ સૂચક સમયરૂપી પર્યાય હોઈ શકે નહીં. માટે સમય ઘડી આદિ ઉપરથી ત્રિકાળી કાળ દ્રવ્ય સાબિત થાય છે. અહીંયા તો જે કાળ દ્રવ્યની પર્યાય જેને આપણે કહીએ છીએ સમય ઘડી વગેરે જે છે એના ઉપરથી કાળ દ્રવ્યને સાબિત કર્યું. એ વાત વિસ્તારપૂર્વક લીધી. હવે કહે છે કે એવા અરૂપી અસંખ્ય કાળાણુ છે. કાળ દ્રવ્ય રૂપી નથી. કાળાણુ પરમાણુ અને કાળાણુમાં ફેર આ છે કે પરમાણુમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે જે રૂપી છે એને મૂર્તિક પણ છે. જ્યારે કાળાણુ જે છે એ અમૂર્તિક છે. એમાં સ્પર્શ રસ વર્ણ ગંધ નથી. બીજી વાત પરમાણુ જે છે એ બે પરમાણુ કે અસંખ્ય પરમાણુ કે અનંત પરમાણુ બધા ભેગા થાય છે અને પરમાણુ એમાંથી છૂટા પડે છે. પણ કાળાણુ બે કાળાણુ ક્યારેય ભેગા થતા નથી તો છૂટા પડવાનો પ્રશ્ન જ નથી. ફરી કાળાણુ કેટલા છે તો અસંખ્ય છે. અને કાળાણુ દરેકે દરેક કાળાણુ ક્યાં છે તો લોકાકાશના દરેક પ્રદેશે રહ્યો છે. એટલે બે કાળાણુની વચ્ચે જે જગ્યા જે છે એ બધાની વચ્ચે એક સરખી જ છે. અસંખ્ય પ્રદેશની અપેક્ષાથી રહી હતું. જયારે પૂતગળ પરમાણુનો વિચાર કરીએ તો ક્યાં છે તો કે અનંતાનંત છે. અસંખ્ય નહીં, અનંતા અનંત. જીવ જ અનંત છે એના કરતા પણ અનંત ગણા પૂતગળ પરમાણુ છે. અને ક્યાં રહ્યા છે તો કે બધે જ રહ્યા છે. લોકાકાશને વિશે બધો લોકાકાશ આખો એવા પૂતગળ પરમાણુથી ભરેલો છે. અને એની તો વિવિધ દશાઓને આપણે જાણીએ છીએ. વિવિધ એના સમૂહને આપણે જાણીએ છીએ જેને આપણે પૂતગળ પરમાણુના એવા વિવિધ પ્રકારના સમૂહ જે હોય છે ને વળગણા આપણે કહીએ છીએ. એવી 22 પ્રકારની વળગણા હોય છે. ભાષા વળગણા વગેરે કહીએ છીએ, કારમણે વળગણા વગેરે. જ્યારે કાળાણુમાં આવું કઈ હોતું નથી. એટલે આ અણુ છે અને પેલો પણ અણુ છે પણ બહુ મોટો ફેર છે.
તો એવા અરૂપી અસંખ્ય કારણો છે, તેને જે ન માને તેને આત્માના જ્ઞાનની મોટપ આવતી નથી. અને મેં એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ તમને ખ્યાલ તો હોવો જોઈએ ને, આ વસ્તુને તમે નહીં માનો તો શું થશે. એટલે કહે છે કે આ જગતમાં છ દ્રવ્યો છે અને છ દ્રવ્યોનું જ્ઞાન કરવાની આત્માની તાકાત છે, છતાં છ ને બદલે જો પાંચ દ્રવ્યો કહે તો પછી પોતાના જ્ઞાનમાં એ જ્ઞેયોને બરાબર માનતો નથી, માપતો નથી, જોતો નથી. કારણ કે એક ઉદાહરણ આપ્યું છે કે મજૂર હોય એ ગુણી મૂકે અને બીજી બાજુ કાટલા કેટલા મૂકવાના, તો પાંચ મણની ગુણ હોય ને કે ચાર મણના કાટલા મૂકે તો એને માપ કરતા આવડતું નથી. એ ઉદાહરણ આપીને વાત કરી છે કે ભાઈ તમે છ દ્રવ્ય છે અને પાંચ દ્રવ્યનો જ વિચાર કરો તો એ તો તમારી ભૂલ છે, મૂર્ખાઈ છે. એને તો કેવડી ભગવાન મૂર્ખ કહે છે. તો કહે છે કે જગતમાં છ દ્રવ્યો છે તે જેમ છે તેમ જ્ઞાનમાં લેવા જોઈએ, અને આમ જ્ઞાન કરે તેનું જ્ઞાન સમ્યક થાય અને તે ધર્મ પામે. પછી બીજા દિવસના પ્રવચનની અંદર પછી તેની જે શંકાઓ બધી છે એ બધી આખી ઘણી બધી શંકાઓના સમાધાનો લીધા છે. જુદી જુદી રીતે શંકાઓ કરવામાં આવી અને પૂજ્ય બ્રહ્મદેવજીએ આપણને સમજાવ્યું છે, પણ આપણે ગુરુદેવ પાસેથી એ વાતને જરાક વધારે સારી રીતે સમજીએ. એ પહેલા ગુરુદેવ બીજા દિવસનું પ્રવચન છે એટલે અધ્યાત્મની કેટલીક વાત કહે છે એ આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આત્માનું કલ્યાણ કરવું હોય તેણે સર્વજ્ઞને સ્વીકારવા જોઈએ. આત્માનું કલ્યાણ કરવું હોય અને સર્વજ્ઞને સ્વીકારવા જોઈએ. આવું સર્વજ્ઞ પણ છે, એવા સર્વજ્ઞ પરમાત્મા છે, અને એ સર્વજ્ઞ પરમાત્મા દ્વારા જગતના જીવોનું કલ્યાણ થાય છે. કેમ કે એ સર્વજ્ઞ પરમાત્મા દ્વારા એમની દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામી અને પોતાનું કલ્યાણ કરે છે. એટલે સર્વજ્ઞતાનો જેને સ્વીકાર છે એમને જે સર્વજ્ઞની વાણી જે છે એનો સ્વીકાર થાય. સર્વજ્ઞનો સ્વીકાર નથી તો પછી સર્વજ્ઞની વાણીને એ ક્યાંથી માનશે? અને સર્વજ્ઞના સ્વીકારની સાથે કોઈને બીજા મતના કોઈ ભગવાનનો વગેરેનો એને જે સ્વીકાર છે તો એને પછી એટલા અંશે સર્વજ્ઞની વાણીનો સ્વીકાર ઓછો થઈ જાય છે. આપણને 100 એ 100% સર્વજ્ઞનો સ્વીકાર છે, એ સિવાય બીજા કોઈને આપણે દેવ માનતા જ નથી, આરાધ્ય દેવ બીજા કોઈને માનતા જ નથી, તો પછી એમની વાણીનો પણ આપણને પૂર્ણપણે સ્વીકાર થશે. પોતાના હિત માટે માનવા લાયક સર્વજ્ઞ દેવનું જ્ઞાન કરવું જોઈએ. પૂર્ણ દશા થયા વિના પૂર્ણ શાંતિ મળે તેમ નથી, અને એવી પૂર્ણ દશા સર્વજ્ઞ કથિત જૈન દર્શનમાં જ છે, બીજે ક્યાંય નથી. એનો માર્ગ પણ ત્યાં જ છે. રાગ દ્વેષનો અને અલ્પજ્ઞાતાનો નાશ થયા વિના પૂર્ણ શાંતિ નથી, કેમ કે પોતાનું સ્વરૂપ જે છે એ અલ્પજ્ઞ નથી, અને અલ્પજ્ઞતા જ્યાં સુધી છે ત્યાં સુધી એને ક્યાંથી શાંતિ પ્રાપ્ત થાય? પ્રથમ સર્વજ્ઞની ઓળખાણ હોવી જોઈએ, તેમને પૂર્ણ જ્ઞાન થયું છે કે નહીં તેની પરીક્ષા કરવી જોઈએ. આપણે કેવી રીતે પરીક્ષા કરીએ સર્વજ્ઞને પૂર્ણ જ્ઞાન થયું છે કે નહીં? અરે પ્રભુ તું સમુદ્રમાં જાય તો તને તરત જ એક મિનિટમાં બધા સમાધાનો પ્રાપ્ત થઈ જશે, અને એ જ તો તારા સર્વજ્ઞની પરીક્ષા છે, બીજી શું પરીક્ષા તારે વિશેષ જોઈએ છે? અને એ વાત તને અત્યારે અહીંયા પંચમ કાળને વિશે ભરત ક્ષેત્રમાં સર્વજ્ઞ નથી તો કેવી રીતે થાય? તો કે આ મહાપુરુષો જેમણે સર્વજ્ઞની વાતને સ્વીકારી એવો અનુભવ કર્યો છે અને એવી જથા જેમની થઈ છે એમણે લખેલા શાસ્ત્રોમાંથી થાય છે. ગણધર ભગવાને આ રચના કરી છે ને? નહીં, ગણધર ભગવાન મહાવીસ્વામી ભગવાનના વખતમાં હતા કે નહીં? ગણધર ભગવાને જે રચના કરી બાર અંગની, એ રચના તો એ ભગવાનની નિશ્રામાં પોતે હતા અને કરેલી છે, તો એ વાત પરમ સત્ય છે. અને એ જ વાત પરંપરાએ આચાર્ય ભગવાન દ્વારા શાસ્ત્ર દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. એટલે એમ એનો સ્વીકાર થઈ જાય છે કે આ વાણી સર્વજ્ઞની છે. અને એ સિવાય કોઈ મિથ્યા દ્રષ્ટિની કોઈ પણ વાત હોય, ધર્મના પુસ્તકો હોય, એ દ્વારા એ વાત મળતી નથી, એમાં એ વાત હોતી નથી, એમાં અનેક રીતે વિરોધ આવતો હોય છે. સર્વજ્ઞની વાણી જે છે એમાં કોઈ વિરોધ નથી, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે. કેવી સ્યાદવાદ મુદ્રિત વાણી હોય છે એ દ્વારા એનો નિર્ણય થઈ શકે છે, એ પરીક્ષા થઈ શકે છે. તો તેમની વાણી તથા તે અનુસારે લખાયેલા આગમોને તથા આત્માના સાધકોને તથા તેમણે કહેલા તત્વોને ઓળખવા જોઈએ, એ કરવું જોઈએ. એ વિના કાંઈ પ્રાપ્ત થાય નહીં. એમને બહાર બેસીને બાહ્યમાં માત્ર તપ કર્યા કરે તો કાંઈ પ્રાપ્ત ન થાય. આ લખાયા છે શાસ્ત્રો આગમો, એ બધા કોને માટે લખાયા છે? એ કરુણાપૂર્વક એ મહાપુરુષોએ આપણે માટે લખ્યા છે.
વિના વાસ્તવિક તત્વ સમજાય તેમ નથી. એ તત્વોને બરાબર શાસ્ત્ર દ્વારા સમજવા જોઈએ અને એ પણ એવા ગુરુની નિશ્રામાં સમજવા જોઈએ. રત્નકરણક શ્રાવક આચાર્યમાં સમંત ભદ્રાચાર્ય કહ્યું છે કે મૂળ પુરુષ ગુરુ અને શાસ્ત્રની જેને ખબર નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. બહુ મોટી વાત કરી. શું કહ્યું છે કે મૂળ પુરુષ ગુરુ ને શાસ્ત્રની, મૂળ પુરુષ તો દિનેશ્વર ભગવાન છે અને એમને અનુસરીને જેમણે પૂર્ણ સત્યને સ્વીકાર્યું છે, આત્મસાત કર્યું છે અને એ જ માર્ગમાં એ આગળ વધી રહ્યા છે, એ ગુરુ છે, એ નિર્ગ્રંથ ગુરુ હોય. નિર્ગ્રંથ ગુરુનું ગુણસ્થાન કયું છે? છઠ્ઠું ગુણસ્થાન હોય. અને એમના દ્વારા જે રીતના છે કરવામાં આવી છે એ શાસ્ત્ર. તો એ ત્રણ, દેવ ગુરુ અને શાસ્ત્રની જેને ખબર નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. બધું બબમ બબમ બધું કર્યા કરે એમ ગમે તેમ ધર્મ થઈ જતો નથી. દેવગુરુ શાસ્ત્ર, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એમ બોલવાથી કઈ શ્રદ્ધા થતી નથી. એમના સંબંધી એવી વિચારણા અંતરમાં જાગવી જોઈએ. એમના સંબંધીનો આપણને અંદરની અંદર એ જ ભાવ આવવો જોઈએ કે આ સર્વજ્ઞ પરમાત્મા, આ જિનેશ્વર ભગવાન જેમને હું અનુસરું છું. અને એટલો બધો અંદરમાં એ ભાવ આવ્યો હોય તો સાક્ષાત પરમેશ્વરના જયારે દર્શન થાય ત્યારે તો શાસ્ત્રાંગ ગણગણ પ્રણામ થઈ જાય, પણ એમની પ્રતિમાને જોઈને પણ એ યાદ આવી જાય. ગુરુદેવ સોનગઢની અંદર જયારે મંદિર બન્યું તો એ વખતે જયારે પ્રતિષ્ઠા થઈ તો એ આ જાણે કે શ્રીમંદિર ભગવાન આવ્યા, બિરાજી રહ્યા છે એમ કરી અને કેટલી બધી મિનિટો સુધી શાસ્ત્રાંગ દંડવત પ્રણામ કરી અને ગુરુદેવ એમ જ રહ્યા. એટલે એ એક આખો ભાવ પરમાત્મા પ્રત્યેનો એવો અંદરમાંથી ઉમળકો ઉત્સાહ એટલો બધો આવી જાય, એટલા બધા હર્ષના આંસુ આવી જાય, એના કોઈ વર્ણન ન થઈ શકે. એ દશા એવી અદભુત થાય. પણ કોને થાય? એને સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે એવો ભાવ, સર્વજ્ઞતા જાણીને થયો છે કે સર્વજ્ઞ છે, સર્વને જાણે છે. અને મુખ્યતા શેની છે? સર્વમાં શું છે? તો કે અનંત ગુણ, પોતાના અનંત ગુણને જાણે છે. એ સર્વજ્ઞતાનો વિચાર તો કરવાનો છે. પોતાના અનંત સામર્થ્યને જાણે છે અને એ અનંત સામર્થ્યને એમને પ્રગટ કર્યું છે, એ સર્વજ્ઞતાનો વિચાર કરવાનો છે. બાહ્યમાં જગત આખાના બધા જ પદાર્થોની પર્યાયને જાણે છે એ તો સામાન્ય વાત છે, એમને માટે એ કોઈ મહત્વની વાત નથી. એ તો જ્ઞેયો આપોઆપ એમના જ્ઞાનની અંદર ઝળકે છે. પરમાત્માનું જ્ઞાન જે નિર્મળ થયું છે એમાં એ અનંત જ્ઞેયો જે છે એ અનંત જ્ઞેયો એમાં ઝળકે છે. એમાં પ્રભુ કાંઈ પુરુષાર્થ કરતા નથી, એનો લક્ષ પણ કરતા નથી, ઉપયોગ એ તરફ વળતો નથી અને ઝળકે છે, દરેક સમયે ઝળકે છે. એવા એમની જ્ઞાનની અદભુત નિર્મળતા છે. પણ એ પોતે શેને જાણી રહ્યા છે? પોતે શેને અનુભવી રહ્યા છે? પોતાના અનંત ગુણના ભવનને પોતે અનુભવી રહ્યા છે, એને જ જાણી રહ્યા છે, એમાં જ લીન છે, એમાં રમાણ છે. એવા પરમાત્મા, એવા પરમાત્માનો જયારે વિચાર કરીએ છીએ તો મસ્તક ઝૂકી જાય છે. અને એવો એમના પ્રત્યેનો આપણને એવો ભાવ આવવો જોઈએ. એમ સર્વજ્ઞને આપણે જાણીએ તો પછી એમની વાણી જેમણે પ્રાપ્ત કરી છે એમના પ્રત્યે પણ આપણને એટલો જ ભાવ આવે કે ઓહો, એ ગૌતમ સ્વામી અને એ પછીના બીજા સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી એ તો એ ભાવને પકડી અને એમાં જ આગળ વધી અને મોક્ષે ગયા. પણ એ વખતમાં બીજા જે જીવો હતા જેમણે પણ એ ભાવને પકડ્યો અને એ સાથે પોતે પણ એવી પોતાની અદભુત દશા પ્રગટ કરી છે, એવા કેટલાય જે બાર અંગના જ્ઞાનવાળા હતા એમનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને થાય છે કહું અદભુત કેવી એમની અદભુત દશા હશે. પ્રભુની વાણી પૂર્ણપણે જેમણે પ્રાપ્ત કરી અને જે એકાદ બહુ પછી જે મોક્ષે જવાના છે. એટલે એવા ગુરુનો વિચાર કરીએ છીએ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જે રહ્યા છે, મુખ્યતા જેને સાતમાની જ વર્તે છે એવા ગુરુ અને એમના દ્વારા રચાયેલા શાસ્ત્રો, એની જેને ખબર નથી, એની જેને ખબર નથી અને પોતાને જૈન કેવડાવે છે એ પરમાત્મા ક્ષમા કરજો, પણ એ ઘણું બધું ગુમાવી રહ્યો છે, એને કાંઈ પ્રાપ્ત કર્યું નથી. એને અમૂલ્ય રત્ન મળ્યા એને આને એને એને રમવામાં એને વેડફી નાખ્યા છે એમ કહીએ તો ચાલે. અહીંયા કહે છે કે એની જેને ખબર નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞના આગમ વિના ક્યાંય પણ છ દ્રવ્યની યથાર્થ વાત નથી, નવ તત્વની યથાર્થ વાત બીજે ક્યાંય નથી, બીજા અન્ય મતમાં એ વાત છે જ નહીં. એટલે છ દ્રવ્યની વાતનો સ્વીકાર કરીએ છીએ તો ગુરુદેવ કહે છે કે એકલા આત્મા નથી, અનંત આત્મા છે, અનંત અનંત ભૂતગળો છે. એક ધર્માસ્તિકાય કે એક અધર્માસ્તિકાય અને
અનંત એવું એક આકાશ છે અને અસંખ્ય કારણ છે એમ બધા છે એ, અને તેમાં કાળ દ્રવ્યની અત્યારે વાત ચાલે છે તો એમાં કહે છે કે કાળ દ્રવ્યને પણ એ દ્રવ્ય છે તો એને પણ ઉત્પાદ અને વ્યય છે અને એનું એ દ્રવ્ય જે છે તે ધ્રુવ પણ રહે છે તો એ ધ્રુવથી એ સિદ્ધ કરે છે. કાળ દ્રવ્યને ઉત્પાદ વ્યય ધ્રુવથી ત્રણેય વાત સાથે કાળ દ્રવ્યને અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું છે અને એની વાત હવે આગળ લે છે. આત્મા પોતાના જ્ઞાન આનંદ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કરી લીનતા કરી કેવળ દશાને પામે ત્યારે કેવળ દશાનો ઉત્પાદ અને પૂર્વની ધ્યાનની દશાનો વ્યય અને બંનેમાં આત્મા ધ્રુવ રહે છે. આમ ત્રણેય થઈ અને વસ્તુ છે એ જયારે વાત કરી અને એની પહેલા આંગળીનું ઉદાહરણ લઈને વાત કરી કે આંગળી સીધી હતી અને વાંકી થઈ તો પણ આંગળી ધ્રુવ પણ રહી છે એ બધી વાત કરી અને છેવટે કાળ દ્રવ્યને સિદ્ધ કર્યું. કાળની પર્યાયો જે બદલાય તે પછી પણ કાળ દ્રવ્ય જે છે તે સિદ્ધ કરવામાં આવ્યું. કાળ દ્રવ્ય તો એનું એ જ રહે છે એમ કાળ દ્રવ્યની સિદ્ધિ કહી કે એટલે એવી રીતે એમ એક સમય થયો એમ કહેતા વર્તમાન સમયનો ઉત્પાદ અને પૂર્વ સમયનો વ્યય અને કાળ દ્રવ્ય ધ્રુવ નિત્ય છે એમ કાળ દ્રવ્યની સિદ્ધિ થાય છે. આ વાત પૂરી થઈ ગઈ અને પછી આપણે શ્વેતાંબર મતમાં એ નથી માનતા એ સંબંધી ઘણી વાત કરી છે વધારે આપણે નથી રહેતા અને પછી અહીંયા જે શંકાઓ જે છે એની વાત આપણે લઈએ છીએ. તો કે છે પહેલી શંકા લીધી છે અહીંયા કે લોકના બાહ્ય ભાગમાં કાળાણું નથી એટલે અલોકાકાશમાં કાળાણું નથી અને આ અલોકાકાશમાં પરિણમન કેવી રીતે થતું હશે આ એ પહેલી શંકા કરવામાં આવી છે. કેમ કે આકાશ એક રૂપ રહેતું નથી, દરેક પદાર્થમાં જૂની અવસ્થાનો વ્યય થવો અને નવી નો ઉત્પાદ થવો અને એ દ્રવ્યનું ધ્રુવપણે રહેવું એ તો સિદ્ધાંત છે. કેવો સિદ્ધાંત છે? તો એ પ્રમાણે આકાશ જે છે એમાં પણ ઉત્પાદ વ્યય અને ધ્રુવ પણ હોવું જોઈએ. તો પછી જે લોકાકાશને વિશે કાળાણું રહ્યા છે ને અલોકાકાશમાં કાળાણું નથી તો એ અલોકાકાશમાં કાળાણું વિના કેવી રીતે પરિણમન હશે આ શંકા છે અને એનો ઉત્તર આપણે જાણીએ છીએ. જે કુંભારના ચાકડાનું ઉદાહરણ આપીને કહ્યું કે ચાકડાને એક ભાગથી ફેરવતા આખો ચાકડો ફરે છે એ રીતે કહે છે કે તે રીતે આકાશ અખંડ દ્રવ્ય છે. લોકાકાશ અલોકાકાશ આપણે સમજવા માટે ભાગ પાડીએ છીએ કેમ કે લોકાકાશ જેટલો જે આકાશનો ભાગ જે છે જે સમગ્ર આકાશના મધ્યમાં છે સેન્ટરમાં છે તેની અંદર જ બધા દ્રવ્યો રહ્યા છે એટલે આને લોકાકાશ કહીએ છીએ. પણ એ લોકાકાશને વિશે જઈ રહેલા કારણો જે છે એ જ અલોકાકાશના પરિણમનમાં પણ નિમિત્ત કારણ થાય છે. આકાશ અખંડ દ્રવ્ય છે, લોકમાં જે કારણો રહેલા છે તે અખંડ આકાશને પરિણમનમાં નિમિત્ત થાય છે. પણ વાત બીજી વાત આકાશ શું છે ઘણાને એ વાતનો ખ્યાલ નથી, દેખાય છે એમ સમજે છે. આકાશ અરૂપી છે, એ રંગ વિનાનું છે અને જે દેખાય છે એ તો બધું પૂતગળની પર્યાય છે, એ કઈ આકાશ નથી. બીજું દ્રષ્ટાંત જે આપવામાં આવ્યું હતું એ પણ જોઈએ છીએ. સ્પર્શ જયારે આપણને કોઈ એક જગ્યાએ શરીરમાં થયો છે, દાખલા તરીકે વીંછી કરડ્યો કે કઈ પણ સ્પર્શ થયો, તો એનો અનુભવ તો બધે સમગ્ર શરીરમાં એવો થાય છે. એટલે કે છે કે વીંછી અમુક જગ્યાએ કરડે તો પણ તેનું વેદન આખા આત્મામાં થાય છે. એક દેશમાં સ્પર્શેન્દ્રિય દ્વારા અમુક વિષયનો અનુભવ લેતા સમસ્ત શરીરમાં સુખનો અનુભવ થાય છે આ દ્રષ્ટાંત છે. તેવી રીતે લોકની અંદર રહેલા કાળાણું દ્રવ્યને ધારણ કરવા વાળું એક દેશ આકાશ છે, તેથી સર્વ આકાશમાં પરિણમન થાય છે. અર્થાત લોકમાં રહેલા કાળાણુંના નિમિત્તે આખા આકાશમાં પરિણમન થાય છે. લોકમાં રહેલા કાળાણુંના નિમિત્તે આખા આકાશમાં પરિણમન થાય છે. એટલે પહેલી શંકાનું સમાધાન કર્યું કે અલોકાકાશમાં કેવી રીતે પરિણમન થાય. બીજી શંકા, જેવી રીતે કાળ દ્રવ્ય જીવ તથા પૂતગળ આદિ દ્રવ્યોના પરિણમનમાં સહકારી કારણ છે, તેવી રીતે કાળ દ્રવ્યના પરિણમનમાં સહકારી કારણ કોણ છે? આ પ્રશ્ન કર્યો છે એમાં કોણ છે? તો ઉત્તરમાં કહે છે કે જેવી રીતે આકાશ સંપૂર્ણ દ્રવ્યોને આધારમાં નિમિત્ત છે તો એ જ પોતે પોતાના આધારનું કારણ છે, તેવી રીતે કાળ દ્રવ્ય પણ બાકીના બધા દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત છે અને એ પોતે પોતાને પણ નિમિત્ત છે.
આ પ્રશ્ન કર્યો એટલે એનો પેટા પ્રશ્ન કરવામાં આવ્યો. આ રીતે વાત કરી, પ્રશ્નનો જવાબ આપ્યો આ રીતે કે કાળદ્રવ્ય પણ એ જ રીતે આકાશ જેમ પોતે પોતાનો આધાર છે, પોતાને અવગાહના પોતે પોતાને જ આપે છે, એમ કહીએ કે પોતાને પરિણમન જે છે તો એની અંદર એ પોતાનું પરિણમન કરે છે, અને સાથે સાથે જે પોતે પોતાનું જે અવગાહના આપવાનું કાર્ય જે કરી રહ્યો છે તો એને કોણ અવગાહના આપે એવો પ્રશ્ન આપણે નથી કરતા, તો એ પોતે જ અવગાહનાનું કારણ થાય છે. તો એ રીતે જે સમજાવવામાં આવ્યું તો એમાં પેટા પ્રશ્ન કર્યો કે જેવી રીતે કાળદ્રવ્ય પોતાના પરિણમનમાં ઉપાદાન કારણ છે અને સહકારી કારણ છે, તેવી રીતે એમાં એમ કહ્યું ને કે આકાશ દ્રવ્ય છે પોતાના પરિણમનમાં ઉપાદાન અને સહકારી કારણ બંને છે, નિમિત્ત કારણ બંને છે, તેવી રીતે કાળદ્રવ્ય પણ છે એમ કહ્યું. એટલે પેટા પ્રશ્ન કર્યો કે જેવી રીતે કાળદ્રવ્ય પોતાના પરિણમનમાં ઉપાદાન કારણ છે અને સહકારી કારણ છે, તેવી રીતે દરેક દ્રવ્યને પોતાના પરિણમનમાં ઉપાદાન અને સહકારી કારણ બંને પોતાને જ માનો તો તેમાં શું વાંધો છે? તો તેમાં પછી કાળદ્રવ્યનું સહકારી કારણ તરીકે શું પ્રયોજન છે? તો પછી બીજા બધાના પરિણમનમાં કાળદ્રવ્યનું સહકારી પણ શું કરા લેવામાં આવે, એની શું જરૂર છે? તો એને એનું સમાધાન આપતા કહે છે કે વસ્તુ સ્વરૂપ એમ નથી. જો પોતાથી ભિન્ન, પોતાથી જુદા, બહિરંગ, સહકારી કારણથી પ્રયોજન નથી એમ જે તમે કહો છો, તો ગતિમાં ધર્માસ્તિકાયની જરૂર નથી એમ એનો અર્થ થયો. અને એમ કહો છો તો તે પ્રમાણે પરિણમનમાં કાળના સહકારીપણાની જરૂર નથી, તો જીવ અને પુદ્ગળ ગતિ કરે એમાં ધર્માસ્તિકાયના સહકારીપણાની પણ જરૂર નથી, અને જીવ પુદ્ગળ સ્થિતિ કરે એમાં અધર્માસ્તિકાયની પણ જરૂર રહેતી નથી, અને બધા દ્રવ્યોને અવગાહન લે એમાં આકાશના સહકારીપણાની પણ જરૂર રહે નહીં. માટે કાળની જેમ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશના સહકારીપણાની જરૂર નથી એમ તમારે માનવું પડશે. હવે જો તમે આમ માનો, કોઈના પણ સહકારીપણાની જરૂર નથી એમ માનશો, તો શું થશે એ વાત કે છે. તો વળી કાળની પર્યાય જે સમય, ઘડી, બે ઘડી, કલાક, રાત્રિ, દિવસ વગેરે રૂપ કાર્ય પ્રત્યક્ષ દેખાય છે, એક દિવસ થયો, બે દિવસ થયા, રાત્રિ થઈ વગેરે જે રૂપ કે કાર્ય એનું દેખાય છે, તો એ તો કાળની પર્યાય તો દેખાય છે, ખ્યાલમાં આવે છે, સ્પષ્ટ છે. જ્યારે આ બધા જે છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ એનું કાર્ય તો પ્રત્યક્ષ દેખાતું નથી, માત્ર આગમના કથન અનુસાર માનવામાં આવે છે, એ કાંઈ પ્રત્યક્ષ દેખાતું નથી. અને જો તમે એને માનવા લાગો તો પછી કાળના પરિણમનને કેમ ન માનવા, તમારો પ્રશ્ન તો એ ત્યાંથી ઉદ્ભવ્યો છે ને. એટલે તો હવે જેની પર્યાયનું કાર્ય પ્રત્યક્ષ દેખાય એવા કારણોનો તમે અભાવ માનશો, તો પછી ધર્માસ્તિક અધર્માસ્તિક આકાશ દ્રવ્યનો પણ અભાવ થશે, એનો પણ અભાવ થશે. અને એમ જો અભાવ માનવામાં આવશે તો પછી એ દ્રવ્ય છે જ નહીં એમ થઈ જશે, એ દ્રવ્ય નથી, એમનું પરિણમન નથી એમ જ થઈ ગયું, જે દેખાતા નથી, બીજી કોઈ રીતે સિદ્ધ થતા જ નથી, માત્ર આગમ પ્રમાણે જ જાણવામાં આવે છે. છ દ્રવ્યોના અવગાહનમાં દરેક દ્રવ્ય પોતે પોતાનું ઉપાદાન કારણ અને નિમિત્ત પણ પોતે છે એમ માનશો તો આકાશનો અભાવ માનવો પડશે. જીવ પૂતગળની ગતિમાં ઉપાદાન કારણ પોતે અને નિમિત્ત કારણ પણ પોતે છે એમ માનશો તો ધર્મ દ્રવ્યનો એટલે ધર્માસ્તિકાયનો અભાવ માનવો પડશે. જીવ અને પૂતગળની સ્થિતિમાં ઉપાદાન કારણ અને સહકારી કારણ બંને પોતે છે એમ માનશો તો અધર્માસ્તિકાયનો અભાવ માનવો પડશે. અને આમ કાળનો અભાવ માનતા બીજા ત્રણનો અભાવ માનવો પડશે, અને એમ ચારેયનો અભાવ થતા પછી બે જ દ્રવ્ય રહ્યા. ચાર દ્રવ્યનો અભાવ થાય તો પછી જીવ તથા પૂતગળ બે જ દ્રવ્ય રહેશે, અને બે દ્રવ્યો માનતા તો શાસ્ત્રનો વિરોધ આવશે, ભગવાનની વાણીનો વિરોધ આવશે. ભગવાનની વાણીમાં છ દ્રવ્ય આવે ને તમે બે જ માનશો તો શું થશે? શાસ્ત્રનો વિરોધ આવશે, કારણ કે શાસ્ત્રમાં તો છ દ્રવ્યો કયા છે, ભગવાનની વાણીમાં તો છ દ્રવ્ય આવ્યા છે. વળી બધા દ્રવ્યોના પરિણમનમાં સહકારી થવું તે કાળ દ્રવ્ય એકલાનો જ ગુણ છે. પાંચેય દ્રવ્યોના પરિણમનમાં સહકારી થવાનું ગુણ બીજા દ્રવ્યમાં તો નથી, એકલા એમાં જ છે. તમે એમ માનવા જાઓ કે બીજા દ્રવ્યમાં પણ સહકારી થવાનો ગુણ છે તો તમે ભૂલ કરો છો. એનો અર્થ એમ થયો કે એકનો ગુણ બીજામાં છે, પણ એવું વસ્તુ સ્વરૂપ નથી.
પરિણામમાં નિમિત્ત થવાનો ગુણ કાળ દ્રવ્યનો છે તે બીજા દ્રવ્યમાં હોઈ શકે નહીં, એટલે કે બીજું કોઈ દ્રવ્ય પરિણામમાં નિમિત્ત થઈ શકે નહીં. વળી જો એક દ્રવ્યનો ગુણ બીજામાં માનવામાં આવે તો એમાં દ્રવ્ય શંકરના દોષ આવે, એટલે શંકર દોષ આવે, બે ભેળસેળનો દોષ આવે એવો પ્રસંગ આવશે. જળ અને ચેતન પદાર્થો ભિન્ન રહેશે નહીં. પછી શંકર દોષ આવે એટલે બે દ્રવ્ય એક થઈ ગયા, તો જળ અને ચેતન પછી ભિન્ન રહેશે નહીં. કાળનો પરિણામન હેતુત્વ ગુણ, વર્તના ગુણ, કાળનો પરિણામન હેતુત્વ ગુણ કહો કે વર્તના ગુણ જીવમાં આવી જાય તો જીવ અને કાળ જુદા રહેશે નહીં, એવી રીતે શંકર દોષ આવશે. અને તો પછી પાંચ દ્રવ્ય થઈ જશે માટે તે ઉચિત નથી. તેથી કાળને બધા દ્રવ્યોના પરિણામમાં હેતુ માનવો. હવે એ પછી ફરી વધારે શંકા કરી છે કે અહીં કોઈ કહે કે જેટલા કાળમાં પરમાણુ એક આકાશના પ્રદેશથી બીજે પ્રદેશે જાય છે તેટલા કાળના માપને એક સમય કહેવામાં આવે છે એમ શાસ્ત્રમાં કથન છે. પરંતુ શાસ્ત્રમાં પાછું એમ પણ કહ્યું છે કે એક ભૂતગળ પરમાણુ એક સમયમાં 14 રાજુ પ્રમાણ જાય છે, તો તે કથન કેવી રીતે સંભવે? અને એનું ઉદાહરણ તો બહુ સહેલાઈથી આપી અને સમજાવી દીધું છે કે એટલી ગતિ, એવી ગતિ પણ હોય. અહીંયા જે કહેવામાં આવ્યું છે એ એક પરમાણુ એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય, બાજુના પ્રદેશમાં તે જાય છે, એ મંદ ગતિએ જાય ત્યારે એક સમય લાગે છે, એ મંદ ગતિની અપેક્ષાએ કહ્યું છે. અને 14 રાજલોક એક સમયમાં જાય છે એ શીઘ્ર ગતિની અપેક્ષાથી કહ્યું છે. અને આપણે એ સમજી શકીએ છીએ. અહીંયા દેવદત્તનું ઉદાહરણ લીધું છે, એ ધીરી ચાલથી 100 યોજન ચાલે, એક દિવસમાં એક યોજન પ્રમાણે એને 100 દિવસ લાગે. અને કોઈ એવી વિદ્યાના બળથી, એ વખતે વિદ્યા હતી તો વિદ્યાના બળથી કઈ ઉડીને જાય તો એક દિવસમાં પણ પહોંચે. આપણે અત્યારે એરોપ્લેનમાં જઈએ છીએ ને, તો એ પ્રમાણે સમજી લેવાનું. તો એ શંકાનું સમાધાન તો સહેલાઈથી થયું. હવે અહીંયા વાત આગળ લે છે ગુરુદેવ કે આત્માનો નિજ સ્વભાવ તો વિષયોના અનુભવથી રહિત છે. જો આત્માના નિજ સ્વભાવમાં વિષયોનો અનુભવ હોતો જ નથી, વિષયોના અનુભવથી રહિત છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ તરફ વલણ તે વિકાર છે. જો વિષયો જે છે, ઇન્દ્રિયના વિષયોનો અનુભવ આત્મા કરતો નથી, આ વાત પકડવાની છે. માત્ર એના સંબંધીનું એ જ્ઞાન કરે છે, અનુભવ તો એ પોતાનો જ કરે. આ વાત આપણે ઘણી વાર કરી છે. જો અહીંયા ગુરુદેવે એ વાત કરી છે કે આત્માનો નિજ સ્વભાવ તો વિષયોના અનુભવ રહિત છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ તરફ વલણ તે વિકાર છે. માત્ર એનું જ્ઞાન કરે છે ને, છતાં એનું જે વલણ કરે છે એ તરફ દ્રષ્ટિ કરે છે, એમાં રોકાઈ રહે છે, તો એ બધો વિકાર છે. અને એ વિકાર એ ક્ષણિક ઉપાધિ છે, આત્માનું મૂળ સ્વરૂપ નથી, આત્માના ગુણને અનુસરીને નથી. આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ નથી એ. પર્યાયમાં વિકારનો અનુભવ હોવા છતાં દ્રવ્ય સ્વભાવ વિકાર રહિત છે. એટલે આત્મામાં વિકારનો અનુભવ એટલે એ અપેક્ષાથી સાચો અનુભવ નથી, એ અનુભવથી તો રહિત જ છે, પણ એવું જ્ઞાનમાં જાણે છે અને એને એમ છે કે મને આ અનુભવાય છે, એને એમ છે, એવી એની માન્યતા છે. છતાં દ્રવ્ય સ્વભાવ એ બધાથી રહિત, વિકાર રહિત છે, શુદ્ધ છે. આમ હોવા છતાં બીજાએ, આ વાત તો સત્ય છે, છતાં પણ બીજાએ દેખેલા અને સાંભળેલા વિષયના અનુભવનું મનમાં સ્મરણ કરીને જે જે વિષયોની ઈચ્છા કરે છે તેને અપધ્યાન અથવા ભૂમલું ધ્યાન કહે છે. પછી બ્રહ્મદેવજીએ અપધ્યાન પહેલા સમજાવ્યું હતું કે આવું અપધ્યાન હોય છે અને એવું અપધ્યાન નહીં કરવું, અપધ્યાનથી રહિત થવું, એ વાત ટીકામાં છેલ્લે એમણે એ મૂકી હતી, અધ્યાત્મ તરીકે વાત મૂકી હતી. તે વિષયોની અભિલાષાથી લઈને, ઇન્દ્રિયના વિષયોની અભિલાષાથી લઈને સંપૂર્ણ વિકલ્પોનો જે સમૂહ છે તેનાથી જે રહિત છે તથા પોતાના શુદ્ધ આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાથી જે સ્વાભાવિક આનંદરૂપ સુખના રસથી સહિત છે, તે વિતરાગ ચારિત્ર સાથે વ્યાપક છે, તે જ નિશ્ચય સમ્યક્ત્વ તથા વિતરાગ સમ્યક્ત્વ કહેવાય છે. આ વિતરાગ સમ્યક્ત્વની વાત પછી કરવામાં આવી. અને સાચા દેવગુરુ શાસ્ત્રની પ્રતીતિ કરવી તે સરાગ સમ્યક્ત્વ છે, તે સુભરાગ છે, પણ તે આવ્યા વિના રહેતો નથી, આવો રાગ પણ હોય છે. અને રાગ સહિત આત્માની પ્રતીતિ તે નિશ્ચય સંકિત છે.
રાગ રહિત આત્માની પ્રતીતિ તે નિશ્ચય સંયુક્ત છે અને પહેલા જે લેવામાં આવ્યું છે તો દેવગુરુ શાસ્ત્રની પ્રતીતિ સાચા દેવગુરુ શાસ્ત્રની પ્રતીતિ કરવી તે સ્વભાવ રૂપ છે એ સરાર સમ્યક્ત છે કેમ કે એમાં સાથે રહેલો સ્વભાવ છે એ અપેક્ષાથી વાત લીધી છે અને એવો શુભરાગ આવ્યા વિના રહેતો નથી પણ રાગ રહિત આત્માની પ્રતીતિ તે નિશ્ચય સમ્યક્ત છે છ દ્રવ્યોને માનવા તે વ્યવહાર સંકિત છે નવ તત્વને માનવા સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી એ બધું વ્યવહાર સંકિતમાં જાય છે અને પોતાના શુદ્ધ આત્માની અનુભવ સહિત જે શ્રદ્ધાન થાય છે એ નિશ્ચય સંકિત છે પણ છતાં પણ જે વ્યવહાર સંકિત જે કહેવામાં આવ્યું છ દ્રવ્યોને નવ તત્વોની શ્રદ્ધા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવું વ્યવહાર સંકિત જે કહેવામાં આવ્યું એ વ્યવહાર સંકિત હોય છે અને તે નિશ્ચય સંકિત નથી છતાં એવો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી પણ એને વ્યવહાર ત્યારે જ કહેવાય કે જયારે નિશ્ચય સંકિત પ્રગટ થાય ત્યારે જ એને સાચા અર્થમાં વ્યવહાર કહેવાય ત્યાં સુધી તો એ માત્ર એ માહિતીરૂપ જ્ઞાન છે માહિતીરૂપ શ્રદ્ધા છે સ્વવિકલ્પ શ્રદ્ધા છે એટલું જ કહેવાય છ દ્રવ્યની પ્રતીતિ વિના નિશ્ચય સંકિત થયું નથી એટલે એવો વ્યવહાર પહેલા હોય જ છે અને પછી જ કે એમાં જ આગળ વધી નિર્ણય કરી અને આગળ પોતાના આત્માની અનુભૂતિ કરે છે એટલે છ દ્રવ્યની પ્રતીતિ વિના નિશ્ચય સંકિત થયું નથી આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ રૂપ નિશ્ચય સંકિત સહિત વિતરાગ ચારિત્ર લાભદાયક છે આપણે ચારિત્રની વાત કરતા હતા મૂળ વાત તો આ કરવી છે નિશ્ચય સમ્યક્ત્વ સહિત વિતરાગ ચારિત્ર એ જ જીવને પરમ ઉપકારનું કારણ છે અને અહીં ચારિત્રની વિશેષ શુદ્ધતા વખતે વર્તા સંકિતને વિતરાગ સમ્યક્ત્વ કહ્યું છે ચારિત્રની વિશેષ શુદ્ધતા ચારિત્રની વિશેષ શુદ્ધતા એ મૂળ વાત છે ચારિત્રમાં ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ થતી જાય અને એમ જે ચારિત્ર જે છે એની સાથે રહેલું જે સંકિત છે એને વિતરાગ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે તો એ રીતે એ દિવસનું પ્રવચન પૂરું થયું છે અને જે પૂજ્ય બ્રહ્મદેવજીએ જે છેલ્લે વાત કરી હતી એ પણ બધી વાત પૂરી થઈ પણ છતાં પણ પૂજ્ય ગુરુદેવને કંઈક વિશેષ વાત કરવી છે એટલે એ પછીના દિવસના પ્રવચનની અંદર પણ કેટલીક વાત કરી છે અને એમાં અધ્યાત્મ છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે.